વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ રિંગ પ્લાઝા ઇમારતમાં બુધવારે રાત્રે આગની ઘટના સામે આવી હતી. રિંગ પ્લાઝાના બીજા માળે આવેલ ઓફિસમાં આગ ફાટી નીકળતા નાસભાગના દ્રશ્યો સર્જાતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી. આ ઘટનામાં અને આ ઘટના સ્થળે લોકોએ જાતે સરસામાન બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. અત્યાધુનિક મશીનરી વડે 30 મિનિટની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ થવા પામી નથી. પરિસ્થિતિ અને કાયદો વ્યવસ્થા સંભાળવા ગોત્રી પોલીસ મથકનો કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જે હરિનગરથી ગોત્રીનો રોડ છે, રોડ ઉપર આવેલ સેલ પેટ્રોલ પંપની બિલકુલ બાજુની અંદર એક ઓફિસની અંદર અત્યારે આગ લાગવાની ઘટના ધ્યાન પર આવતા અમે તાત્કાલિક સ્થળ પર આવ્યા છે. ફાયર સેફ્ટીના બધા જે ફાયર ફાઇટરો છે એ પણ અત્યારે ઘટના સ્થળ પર છે. હાલ ફાયર ફાઇટરની મહેનતથી આગ કંટ્રોલમાં આવી રહી છે અને વિસ્તારની અંદર ત્યાં ઓફિસની અંદર કોઈ જાનમાલને નુકસાન નથી થયું. અમીન પાર્ટી પ્લોટ પાસે આવેલું રિંગન પ્લાઝાની અંદર આજના દિવસે શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બનેલો છે. સ્થળ પર વડોદરા કોર્પોરેશનના તમામ અધિકારીશ્રીઓ તેમજ ફાયર બ્રિગેડના તમામ લોકો, પોલીસ સ્ટેશન, અહીંયાના પોલીસ કર્મચારીઓ તેમજ જીબીના જે પણ લોકો અધિકારીઓ છે સૌ લોકોએ આવીને ઘટના સ્થળ પર તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો છે અને સાથેની જે પણ સાના કારણે થયું છે તે પણ અહીંયા જાણી રહ્યા છે. સાથે ઉપર કેમિકલની જે રિસર્ચ સેન્ટર હતું એ રિસર્ચ સેન્ટરની અંદર પણ કયા કયા કેમિકલો છે તેમના ઓનર દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે અને તે પ્રમાણે ફાયરના કર્મચારીઓ દ્વારા તે કઈ કઈ સિસ્ટમથી તે આગને રોકી શકાય તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે અને ટૂંક જ સમયની અંદર આગ પર કાબૂ પણ મેળવશે